નમસ્કાર મિત્રો ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ પાંચ સમાંતર શ્રેણી એમાં મિત્રો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ આગળ આપણે મિત્રો પ્રશ્ન ત્રણના દસ દાખલાઓ જોયા પૂરા કર્યા હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર ચારથી આગળ વધીએ બરાબર તો રકમ કંઈક આ રીતની છે કે સમાંતર શ્રેણી નવ સત્તર પચીસ આવી રીતની સમાંતર શ્રેણી છે એના કેટલા પદોનો સરવાળો કેટલા પદોનો સરવાળો છસો ને છત્રીસ થાય કેટલા પદનો સરવાળો એટલે આપણે n નું મૂલ્ય શોધવાનું છે તો મિત્રો અહી શ્રેણી પરથી આપણે લખી લઈ શકીએ કે એનું મૂલ્ય નવ ચાલો ડીનું મૂલ્ય આવશે સત્તર માઇનસ નવ તો કેટલા આવશે મિત્રો તો કે આઠ બરાબર હવે કેટલા પદોનો સરવાળો 636 છત્રીસ થાય તો આપણે લઈએ ધારો કે એન પદોનો સરવાળો ધારો કે એન પદોનો સરવાળો છસો છત્રીસ છે થાય બરાબર માટે એન પદોનો સરવાળો છસો છત્રીસ થાય તો આપણે એસ એન બરાબર છસો છત્રીસ લઈ શકીએ હવે મિત્રો એસ નું આપણે સૂત્ર મૂકીએ કે એન બાય ટુ ટુ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર આવશે મિત્રો છસો ને છત્રીસ હવે એનનું મૂલ્ય આપણી પાસે છે નહીં એન બાય ટુ એમના એમ એનું મૂલ્ય છે કેટલું છે મિત્રો તો કે નવ ચાલો એનનું મૂલ્ય નથી માઇનસ વન એન માઇનસ વન એમના એમ ડીનું મૂલ્ય છે મિત્રો આઠ કિંમતો મૂકી બરાબર આવશે છસો ને છત્રીસ આગળ વધારીએ સાદુ રૂપને મિત્રો તો એન બાય ટુ નવ દુ તો કે અઢાર પ્લસ અહીંયા આવશે મિત્રો આઠ એન માઇનસ આઠ બરાબર આવશે છસો ને છત્રીસ ગુણાકાર કર્યો મિત્રો પ્રથમ પદ બીજું પદ બરાબર હવે અઢાર માઇનસ આઠ એટલે કેટલા વધે મિત્રો દસ તો આપણે લઈ શકીએ માટે એન બાય ટુ દસ પ્લસ આઠ એન બરાબર આવશે છસો ને છત્રીસ હવે આપણે બે કોમન લઈએ તો આવશે એન બાય ટુ બે કોમન લઈએ તો મિત્રો આવશે અહીંયા પાંચ પ્લસ ચાર એન બરાબર છસો ને છત્રીસ બે બે કેન્સલ થાય એન અંદર ગુણાય તો આવશે મિત્રો ચાર એન સ્ક્વેર પદ પહેલાં લઈએ અને પાંચ એન બરાબર એન વાળું પદ આપણે પ્રથમ લખ્યું ચાર એન સ્ક્વેર અને પાંચ એન બરાબર આવશે છસો આ છસો છત્રીસ આ બાજુ આવશે એટલે માઇનસ થશે ડાબી બાજુ આવશે એટલે તો આપણે લઈએ ચાર એન સ્ક્વેર પ્લસ પાંચ એન માઇનસ છસો છત્રીસ બરાબર ઝીરો હવે મિત્રો આ બંનેનો ગુણાકાર કરવાનો આ બંનેનો ગુણાકાર મિત્રો આવે છે પચીસ ચુમ્માલીસ હવે એના ભાગ પાડીને આપણે પાંચ લાવવાના તો એના ભાગ કંઈક આ રીતે પાડવાના તો એના ભાગ આપણે પાડીએ તો ત્રેપન અને આપણે અવયવ લખીએ મિત્રો તો આવશે ચાર એન સ્ક્વેર પ્લસ ત્રેપન એન માઇનસ અડતાલીસ એન માઇનસ છસો છત્રીસ બરાબર જીરો હવે પ્રથમ બેમાંથી અને બીજા બેમાંથી આપણે કોમન કાઢીએ તો પ્રથમમાંથી નીકળશે મિત્રો એન અહીંયા વધે ચાર એન પ્લસ ત્રેપન હવે મિત્રો તમે પ્રથમમાંથી કોમન કાઢ્યું અને પ્રથમ જે કાઉસમાં જે વધ્યું ને એવો જ કાઉસ અહીંયા બનાવવાનો અહીંયાથી મિત્રો ચાર કોમન નીકળે સોરી બાર કોમન નીકળશે એટલે બાર ચોકો અડકાલી ચાર એન થઈ ગયા માઇનસ માઇનસ પ્લસ બરાબર માઇનસ કોમન નીકળે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય હવે મિત્રો બાર કોમન નીકળી ગયા એટલે હવે અહીંયા ત્રેપન જ વધે બરાબર ત્રેપન જ વધે તો બરાબર ઝીરો તમે છતો છસો ને છત્રીસને તમે બાર વડે ભાગશો એટલે ત્રેપન જ આવશે બરાબર હવે મિત્રો બે કાઉન્ટ છે આપણી પાસે તો ફોર એન પ્લસ અને એન માઇનસ બાર તો મિત્રો હવે બંને કાઉસની ઝીરો અલગ અલગ આપીએ તો ચાર એન માઇનસ ચાર એન પ્લસ ત્રેપન બરાબર ઝીરો અને એન માઇનસ બાર બરાબર ઝીરો તો મિત્રો અહીંયા આપણે એન બરાબર બાર મળ્યા છે બરાબર પરંતુ આ ફોર એન બરાબર માઇનસ ત્રેપન તો એન બરાબર માઇનસ ભાંગ્યા ચાર તો મિત્રો આ કિંમત શક્ય નથી તો આપણે લખી શકીએ મિત્રો કે એન ધન પૂર્ણાંક ધનપૂર્ણાંક હોવાથી ઇઝ નોટ ટુ છેદમાં માટે એટલે આનો મતલબ એવો થાય કે આમ આપેલી સમાંતર શ્રેણીના કેટલા પદનો સરવાળો આવો પ્રશ્ન હતો તો કેટલા પદનો સરવાળો બાર પદોનો સરવાળો તો છેલ્લે એવું લખવાનું કે આમ આપેલ સમાંતર શ્રેણીના પદોનો સરવાળો છસો છત્રીસ ઓકે મિત્રો આગળનો દાખલો જોઈએ એવી જ રીતે મિત્રો સમાંતર શ્રેણીનું પાંચ નંબરનો દાખલો છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ પાંચ પ્રથમ પદ એટલે એ બરાબર પાંચ અંતિમ પદ પિસ્તાલીસ અંતિમ પદ એટલે એલ બરાબર પિસ્તાલીસ એલ ને મિત્રો આપણે એન પણ કહી શકીએ બરાબર સરવાળો ચારસો છે સરવાળો એટલે એસ એન બરાબર ચારસો તો પદની સંખ્યા શોધો પદની સંખ્યા એટલે એન શોધવાનું અને સામાન્ય તફાવત શોધો તો સામાન્ય તફાવત એટલે ડી બરાબર ને મિત્રો તો હવે મિત્રો આપણે સૂત્ર મૂકીએ એસ એન બરાબર એન બાય ટુ કાઉસમાં એ પ્લસ એલ ચાલો એસ એન કેટલા છે મિત્રો ચારસો એનનું મૂલ્ય શોધવાનું છેદમાં બે એનું મૂલ્ય આપ્યું છે પાંચ પ્લસ એલનું મૂલ્ય છે પિસ્તાલીસ હવે ચારસો એમના એમ એન બાય ટુ ગુણ્યા પિસ્તાલીસ પ્લસ પાંચ એટલે કેટલા આવશે પચાસ પચીસ દુ આવશે મિત્રો પચાસ પચીસ છેદમાં આવશે માટે એન બરાબર ચારસો ભાંગ માટે પચીસ ને મિત્રો ચારસો ને પચીસ વડે ભાંગીએ તો આવશે સોળ બરાબર એન નું મૂલ્ય મળ્યું સોળ હવે મિત્રો આપણે શું જોઈએ છે તો કે ડીનું મૂલ્ય જોઈએ છે તો ડીનું મૂલ્ય મેળવવા માટે મિત્રો એ એન આપણી પાસે એ નું મૂલ્ય છે પિસ્તાલીસ એનું મૂલ્ય છે પાંચ તો આપણે સૂત્ર મૂકીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એનનું મૂલ્ય આપણી પાસે છે પિસ્તાલીસ એનું મૂલ્ય છે પાંચ એનું મૂલ્ય મળ્યું મિત્રો સોળ માઇનસ વન અને ડીનું મૂલ્ય શોધવાનું છે તો પાંચ આ બાજુ આવશે એટલે પિસ્તાલીસ માઇનસ પાંચ એટલે ચાલીસ સોળમાંથી એક બાદ કરીએ એટલે આવશે પંદર ડી માટે ડી મૂલ્ય મળશે મિત્રો ચાલીસના છેદમાં પંદર પંદર ક્યાં આવશે મિત્રો છેદમાં હવે આના ભાગ પાડીએ આઠ પંચા ચાલીસ અને ત્રણ પંચા પંદર પાંચ પાંચ કેન્સલ થાય તો ડીનું મૂલ્ય કેટલું મળે મિત્રો આઠ ભાગ્યા ત્રણ તો આપણે લખી શકીએ કે આમ રકમ આપેલ છે એટલે આપણે લખીએ આપેલણીના શ્રેણીમાં પદોની સંખ્યા પદોની સંખ્યા સોળ છે અને સામાન્ય તફાવત આપણને આવા પ્રશ્નો પૂછેલા છે એટલે સામાન્ય તફાવત આઠ ના છેદમાં ત્રણ છે ઓકે મિત્રો આગળ છ છ નંબરનો દાખલો જોઈએ મિત્રો કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે પ્રથમ પદ એ અને અંતિમ પદ એલ અનુક્રમે સત્તર અને ત્રણસો પચાસ છે તો મિત્રો આપણે લખી શકીએ કે અહીં એ બરાબર કેટલા છે સત્તર અને એલ એલ એટલે અંતિમ પદ અંતિમ પદ એટલે એ એન એ એન છે ત્રણસો ને પચાસ જો સામાન્ય તફાવત નવ તો ડીનું મૂલ્ય પણ મળી ગયું નવ તો તેમાં કેટલા પદ છે કેટલા પદ એટલે એન અને તેમનો સરવાળો કેટલો થશે તો સરવાળો એટલે એસ એન આ બેના મૂલ્યો આપણે શોધવાના છે તો મિત્રો આપણી પાસે અહીંયા એ છે ડી છે એન છે તો આપણે સીધું એ એનનું મૂલ્ય આપણે એ એનનું સૂત્ર મૂકી દઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ સોરી માઇનસ વન ઇન્ટુ ડી એ એનનું મૂલ્ય છે મિત્રો ત્રણસો ને પચાસ એનું મૂલ્ય છે સત્તર એનનું મૂલ્ય શોધવાનું છે અને ડીનું મૂલ્ય મળશે નવ હવે ત્રણસો પચાસ એમાંથી સત્તર બાદ થશે એટલે મિત્રો ત્રણસો ને તેત્રીસ ત્રણસો પચાસ માઇનસ સત્તર કરીએ એટલે મિત્રો આવશે ત્રણસો ને તેત્રીસ બરાબર એન માઇનસ વન નવ આપણે ભાગાકારમાં જવા દઈએ ત્રણસો તેત્રીસને નવ વડે ભાંગીએ તો મિત્રો આવશે સાડત્રીસ માટે લખી શકીએ એન માઇનસ વન બરાબર આવશે સાડત્રીસ બરાબર સાડત્રીસ આવશે હવે અહીંયા માઇનસથી આગળ જાય તો પ્લસથી જાય એટલે એનનું મૂલ્ય મળશે આડત્રીસ એન બરાબર મળે આપણને આડત્રીસ હવે મિત્રો આપણે એસ એનનું મૂલ્ય શોધવાનું છે તો મિત્રો આપણે એસ એનનું સૂત્ર સીધું મૂકી દઈએ

અને હવે મિત્રો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આવશે સોરી ત્રણસો ને છડસઠ આવશે ત્રણસો પચાસ પ્લસ સત્તર એટલે ત્રણસો ને સડસઠ તો આ બંનેનો ગુણાકાર કરીએ તો મિત્રો આવશે ઓગણ સિત્તેર તોતેર એટલે છ હજાર નવસો ને તોતેર આ આપણને એસ એન મળે તો છેલ્લે લખી શકીએ મિત્રો આમ આપેલ સમાંતર શ્રેણીમાં કુલ આડત્રીસ પદ છે અને બધા જ પદોનો સરવાળો છ હજાર નવસો ને ડી બરાબર સાત છે અને બાવીસમું પદ એકસો ઓગણપચાસ હોય તો તેના બાવીસ પદોનો સરવાળો શોધો તો મિત્રો અહીં ડી બરાબર સાત છે બાવીસમું પદ એટલે એ બાવીસ એકસો ઓગણપચાસ છે બાવીસ પદોનો સરવાળો એટલે એસ બાવીસ શોધવાના છે ખબર છે રકમમાં આપી છે સાત એ પ્લસ એકવીસ ગુણ્યા સાત બરાબર એકસો ઓગણપચાસ એકવીસ ગુણ્યા સાત કરો સાત એકા સાત સાત દુ ચૌદ એકસો સુડતાલીસ તો એ પ્લસ એકસો સુડતાલીસ બરાબર એકસો ઓગણપચાસ બાદ બાકી કરશું એટલે મિત્રો મળશે એ બરાબર બે હવે મિત્રો આપણે બાવીસ પદોનો સરવાળો જોઈએ છે તો ડાયરેક્ટ સૂત્રો મૂકી દઉં બાવીસના છેદમાં બે એ પ્લસ એલ બરાબર કેસ બાવીસ બરાબર બાવીસના છેદમાં બે બરાબર એ પ્લસ એલ બાવીસ ભાગ્યા બે કરો એટલે કેટલા આવશે મિત્રો અગિયાર એનું મૂલ્ય છે બે એલ એલ એટલે બાવીસ મુદ્દું ઓગણપચાસ આપણે અગિયાર કરીશું એટલે મિત્રો એક હજાર છસો ને એકસઠ એટલે સોળસો ને એકસઠ મળશે મિત્રો આમ બાવીસ પદોનો સરવાળો આપણને સોળસો એકસઠ મળ્યો આપણે છેલ્લે લખવાનું કે આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ બાવીસ પદોનો સરવાળો સોળસો ને એકસો થાય હવે મિત્રો આઠ નંબરનો દાખલો જોઈએ એમાં કંઈક આ રીતનું છે કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે ચૌદ ને અઢાર તો બીજું પદ કેટલું થયું મિત્રો એ ટુ બરાબર ચૌદ અને એ થ્રી બરાબર અઢાર છે તો પ્રથમ એકાવન પદોનો સરવાળો એકાવન પદોનો સરવાળો એટલે એસ એકાવન શોધવાનો છે તો હવે મિત્રો આપણને ખ્યાલ છે તે મુજબ એ ટુ બરાબર ચૌદ છે આપણી પાસે હવે એ ટુનું સૂત્ર મૂકીએ એ ટુ એટલે એ પ્લસ ડી બરાબર ચૌદ આ સમીકરણ નંબર એક આપીએ એ થ્રી આપણી પાસે છે એ થ્રી બરાબર છે આપણી પાસે અઢાર એ થ્રીનું સૂત્ર મૂકીએ મિત્રો એ પ્લસ ટુ ડી બરાબર આવશે અઢાર સમીકરણ નંબર બે હવે આપણે એ અને ડી મેળવવા માટે શું કરવાનું મિત્રો તો કે બંને સમીકરણની બાદ બાકી કરીએ તો આપણે લખીએ કે સમીકરણ એક અને બેની બાદ બાકી કરતા તો બાદ બાકી કરીએ મિત્રો તો આપણે બીજું સમીકરણ પહેલાં લખીએ મોટું છે એટલે બરાબર અઢાર એ પ્લસ ટુ ડી બરાબર અઢાર અને એ પ્લસ ડી બરાબર આવશે ચૌદ મિત્રો નિશાની ચેન્જ કરવાની માઇનસ 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 હવે આગળ વધીએ એ એ તો કેન્સલ થયા ટુ ડી માઇનસ ડી એટલે માત્ર ડી વધ્યો અઢાર માઇનસ ચૌદ એટલે ચાર તો ડીની કિંમત કેટલી મળે મિત્રો ચાર આની કિંમત આપણે ની બરાબર ચારની કિંમત સમીકરણ એકમાં હવે મિત્રો આપણે સમીકરણ એકમાં આપણે કિંમત મૂકીએ તો સમીકરણ એક એવું છે કે એ પ્લસ ડી બરાબર છે આપણી પાસે ચૌદ તો મિત્રો એનું એનું મૂલ્ય શોધવાનું છે ડીનું મૂલ્ય આપણી પાસે ચાર છે બરાબર ચૌદ તો ચૌદ માઇનસ ચાર એટલે કેટલા આવશે મિત્રો દસ તો એનું મૂલ્ય મળ્યું દસ હવે મિત્રો આપણે એસ એકાવન શોધવાનું છે તો એસ એન બોલતા જવાનું લખતા જવાનું એસ એન બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર એ એસની ઓલા એનની જગ્યાએ શું આવશે મિત્રો એકાવન હવે એકાવન ભાંગ્યા બે એની કિંમત કેટલી મળી મિત્રો દસ એકાવન માઇનસ વન એટલે પચાસ ડીની કિંમત મળી મિત્રો ચાર હવે આગળ વધીએ એમાંને એમાં મિત્રો સાદુરૂપ આપીએ તો એકાવન ભાંગ્યા બે બે દાન વીસ અને પચાસ ચોક ચારસો સોરી બસો બરાબર હવે વી બસો પ્લસ વીસ એટલે મિત્રો કેટલા આવશે એકાવન છેદમાં બે કેટલા આવશે મિત્રો બસો ને હવે મિત્રો આને બે વડે ભાગાકાર કરીએ તો કેટલા આવશે મિત્રો એકાવન ગુણ્યા એકસો બરાબર એકસો દસ હવે છપ્પનસો ને દસ એ એકાવન મળ્યા છપ્પનસો ને દસ તો આપણે છેલ્લે લખવાનું મિત્રો આમ આપેલ સમાંતર શ્રેણીના એકાવન પદોનો સરવાળો છપ્પનસો ને દસ થાય અહીં એસ સેવન સાત પદો નો સરવાળો એસ સેવન કેટલો છે મિત્રો ઓગણપચાસ અને સત્તર પદોનો સરવાળો સત્તર પદોનો સરવાળો એટલે એસ સત્તર બરાબર કેટલા છે બસો તો તેના પ્રથમ એન પદોનો સરવાળો શોધો હવે એન પદોનો સરવાળો શોધવા માટે મિત્રો આપણી પાસે એ અને ડી નથી એ અને ડીના મૂલ્યો મેળવવા માટે આપણને આ બે પદોના સરવાળા આપ્યા છે સાત પદોનો સરવાળો અને સત્તર પદોનો સરવાળો બરાબર તો આપણે એના પરથી આપણે સમીકરણ બનાવી અને બાદબાકી કરી અને આગળ આપણે એ ડીની કિંમત મેળવીએ તો મિત્રો એ સેવન બરાબર ઓગણપચાસ છે તો એસ સેવનનું સૂત્ર લખીએ મિત્રો એસ એન એન બાય ટુ એટલે સાત બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન એટલે સાત માઇનસ વન એટલે સિક્સ ડી બરાબર બરાબર આવશે ઓગણપચાસ હવે મિત્રો બે ગુણાકારમાં જશે સાત ભાગાકારમાં જશે તો ટુ એ પ્લસ સિક્સ ડી બરાબર ઓગણપચાસ ગુણ્યા બે ભાંગ્યા સાત સાત દુ સો સોરી સાથે સચિયું સચિયું ઓગણપચાસ સાત દુ ચૌદ તો આવશે ટુ એ પ્લસ સિક્સ ડી બરાબર આવશે ચૌદ બરાબર આને સમીકરણ નંબર એક કહીએ મિત્રો હવે મિત્રો આપણે આગળ વધીએ આપણી પાસે છે સત્તર પદોનો સરવાળો એસ સત્તર બરાબર આપણી પાસે છે બસો નેવ્યાસી તો એસ સત્તરનું સૂત્ર મૂકીએ સત્તરના છેદમાં બે કાઉસમાં ટુ એ પ્લસ સત્તર માઇનસ એક એટલે સોળ ડી બરાબર આવશે બસો નેવ્યાસી તો એવી જ રીતે મિત્રો ટુ એ પ્લસ સોળ ડી બરાબર બસો ગુણ્યા બે ભાંગ્યા સત્તર ભાગાકારનો ગુણાકાર ગુણાકારનો ભાગાકાર એમાં સત્તર સત્તર બસો નેવ્યાસી થાય તો ટુ એ પ્લસ સોળ ડી બરાબર સત્તર દૂને ચોત્રીસ હવે મિત્રો અહીં તમે બે બે વડે ભાગાકાર કરી અને આગળ વધો તો પણ ચાલશે બરાબર કે અહીંયા બે ને બે વડે ભાંગશો એટલે એ પ્લસ અહીંયા બે વડે ભાંગશો એટલે આઠ અહીંયા બે વડે ભાંગશો એટલે સત્તર આને સમીકરણ બે કહેવાનું તો આગળ આપણે સમીકરણ એક મને બે વડે નથી ભાંગ્યું તો એને પણ ભાંગી દેવાનું તો કે એ પ્લસ અહીંયા ત્રણ ડી અહીંયા આવશે સાત આને સમીકરણ નંબર એક કહીએ બરાબર હવે મિત્રો સમીકરણ એક અને બેની બાદ બાકી કરીએ તો સમીકરણ એક અને બેની બાદ બાકી કરતા તો આપણી પાસે મોટું સમીકરણ છે એ પ્લસ આઠ ડી બરાબર આવશે સત્તર અને બીજું સમીકરણ છે પહેલું સમીકરણ એ પ્લસ ત્રણ ડી બરાબર આવશે સાત નિશાની ચેન્જ કરીએ માઇનસ 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 હવે એ એ કેન્સલ થશે આઠ માઇનસ ત્રણ એટલે કેટલા આવશે મિત્રો પાંચ ડી સત્તર માઇનસ સાત એટલે દસ પાંચ છેદમાં છે તો પાંચ દુ દસ માટે ડી મળશે

ત્રણ દુ છ હવે છ જે પહેલી બાજુ જશે એટલે માઇનસ થશે મિત્રો તો એ બરાબર આવશે સાત માઇનસ છ એટલે એક બરાબર હવે મિત્રો આપણે એસ એનનું મૂલ્ય જોતું છે તો એસ એનનું મૂલ્ય આપણે એસ એનનું સૂત્ર મૂકીએ એસ એન બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આવું સૂત્ર મૂકીએ

એમાં ટુ ટુ કેન્સલ થાય એન ગુણ્યા એન એટલે આવશે એન સ્ક્વેર તો એસ એન નું મૂલ્ય મળ્યું મિત્રો એન સ્ક્વેર તો આપણે લખી શકીએ કે આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એન સ્ક્વેર છે